છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સુવિધાઓનો અભાવ અને આરોગ્ય કર્મીઓના અસભ્ય વર્તન અંગે રાયછા ગામના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ ખસ્તા હાલતમાં હોય તે અંગેની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. કવાંટ તાલુકાના રાયછા ગામના આશીષભાઈ રાઠવાની પત્નીને 14 ઓગસ્ટના રોજ પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ મારફતે પાનવડ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ, જ્યાં 3 દિવસ સુધી દાખલ હોવા જતાં ડિલિવરી નહીં થતા પરિવારજનોએ આરોગ્ય કર્મીઓ પ્રસૂતિ અંગે પૂછપરછ કરતા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. 3 દિવસ બાદ પ્રસૂતાને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાંથી પણ અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સીઝર કરીને માતા તેમ બાળકને બચાવી લેવાયું હતું. રાયછા ગામની પ્રસૂતાને તેમજ તેમના પરિવારને પડેલ મુશ્કેલીઓ અંગે રાયછા ગામના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી જિલ્લામાં આરોગ્યની સુવિધા સારી રીતે ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી છે. પાનોડ ગામે જે સરકારી દવાખાનામાં સુવિધાનો અભાવ છે, જ્યારે પ્રસ્તુતિ માટે અમે 14/8/2022ના રોજ અમે જ્યારે ગામ રાયછાથી 108ની અંદર સુવિધાની અંદર જે સરકારથી મળે છે એ સુવિધાના મારફતે અમે કવાંટ તાલુકાના પાનોડ ગામે રાયછા દવાખાનામાં લાવ્યા હતા અને તે દવાખાનામાં 2 થી 3 દિવસ સુધી અમને ત્યાં મૂકી રાખ્યા. જ્યારે દર્દીને ખૂબ તકલીફ વધારે પડી એટલે અમે સામે ચાલીને ઘણી વખત પૂછવા જતા તો કે અમને કહેવામાં આવતું કે નોર્મલ ડિલિવરી અહીંયા થઈ જશે, એમ થઈ જશે એમ કરીને અમે 14, 15 અને 16 તારીખના 2 વાગ્યા સુધીના અમને રજા સામેથી અમે માંગી તો અમને કરવામાં આવી રિફર છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં. જ્યારે સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા તો ત્યાં પણ ડૉક્ટર શ્રી એમ કીધું કે શરીરમાં પ્રસ્તુતિ કરવા માટે શરીરમાં જે પાણીની કમી છે એ કમી પૂરી પાણી પૂરતું નથી, જેથી કરીને તમે તાત્કાલિક ધોરણે વડોદરા હોસ્પિટલમાં ગાયનેકોલોજીના કોઈ પણ હોસ્પિટલમાં લઈ જાઓ. તો એ સુવિધાને લઈ જવા માટે અમારી પાસે એટલી બધી પરિસ્થિતિ નથી એટલે અમે તાત્કાલિક ધોરણે માતૃત્વ હોસ્પિટલ છોટાઉદેપુરની અંદર અમે એડમિટ કર્યા અને ત્યાં સીઝર કરીને તાત્કાલિક ધોરણે 1/2 કલાકની અંદર ત્યાં પ્રસ્તુતિ કરવામાં આવી. જ્યારે માતાની તબિયત ખૂબ વધારે બગડવા માંડી તો અમને તાત્કાલિક ધોરણે આઈ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવ્યા. જ્યારે અમે હમણાં પણ આઈ હોસ્પિટલમાં એડમિટ છે, આઈસીયુમાં જે 24 કલાક થઈ ગયા તો ના તો પાણી ના તો બિસ્કિટ કશું નથી આપવામાં આવ્યું. જ્યારે અમારે કલેક્ટરશ્રીને એટલું નિવેદન છે કે જે સ્ટાફનું વર્તન છે, જ્યારે રાત્રિના સમયે જે 14 તારીખ અને 15 તારીખે રાત્રિના સમયે જ્યારે અમે ઉઠાડવા જતા દર્દીને તકલીફ થતી તો બેન છે એ બેન ખૂણામાં જઈને સૂઈ જતા હતા. જ્યારે અમે એમને ઉઠાડવા જઈએ તો એમના આક્રોશનો અમને સામનો કરવો પડતો હતો અને જ્યારે મહિલા હોય એટલે અમે વધારે બોલી નહોતા શકતા એટલે એનો લાભ ખૂબ વધારે ઉઠાવતા હતા. એવા ઘણા લોકો જે લોકો છે એમની જોડે ઘણું વીત્યું છે પણ એ લોકો બોલી નથી શકતા અને એમની જોડે વીતતું જાય છે. જો આવી રીતે આદિવાસી સમાજની જોડે આવું થતું રહેશે તો આ જિલ્લાની આદિવાસી સમાજ જશે ક્યાં? જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે જ્યાં પણ એ સુવિધા ન મળી શકતી હોય તો ને એ જ છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં એ સુવિધા મળી શકતી હોય તો સરકારી હોસ્પિટલમાં કેમ નહીં? જ્યારે આપણે જ કલેક્ટર શ્રી છોટાઉદેપુરમાં રહો છો, આપણી નિગરાની અંદર જ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ચાલે છે તો ડૉક્ટરનો અભાવ કેમ? અને પૂરતા ડૉક્ટરો હોવા જોઈએ. જો આવી રીતે સમાજનું ચાલતું રહેશે તો આદિવાસી સમાજને મરવાનો વારો આવશે. જો આવી સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ લાવશે ક્યાંથી રૂપિયા? 50-50, 60-60 હજાર રૂપિયા સીઝરનો ખર્ચો થાય છે. અત્યારે અમે વ્યાજે પૈસા લાવીને સીઝરનો ખર્ચો ભર્યો છે. અમારું મન જાણે છે અમે કઈ રીતે આ માણસને બચાવ્યો છે. આજે માણસ બચી ગયો, કાલ ઉઠીને માણસ ના બચ્યો તમે 2 માણસો લાથવા ક્યાંથી? અમને કોઈ આપવા નથી આવતું. એટલે ખાસ કરીને કલેક્ટરશ્રીને અમારું બહુ નિવેદન છે કે વહેલી તકે જે કંઈ પૂરતી ઘટતી સુવિધાઓ છે એને ઉપલબ્ધ કરવામાં આવે અને જે પાનવડની જે કંઈ હોસ્પિટલ છે જ્યાં દર્દીઓ પ્રત્યે જે વર્તન થાય છે વર્તનને કાયદા કે પગલાં લઈને એની ઉપરને શિક્ષાત્મક પગલાં લેવામાં આવી અમારી વેદના છે અને વિનંતી છે. આજે ડૉક્ટરોએ તપાસ કરી તે વખતે આજે ડૉક્ટરો અમે પૂછતા તો એ કહેતા હતા કે નોર્મલ ડિલિવરી થઈ જશે, અહીંયા રહેવા તો 12 વાગ્યા સુધી તમે રાહ જુઓ. 13 ટાઈમ પર ટાઈમ વધારતા જાય. 14 તારીખ થઈ ગઈ, 15 તારીખ થઈ ગઈ, 22, 16 તારીખના લીધે 22, 16, 22 નર્સ હતા, ડૉક્ટર નતા નર્સ હતા અને એ નર્સ પણ ખૂણામાં જઈને સુઈ જતા હતા. ના ના નથી હોતા. રાત્રિ દરમિયાન પાનોડ હોસ્પિટલમાં ડૉક્ટર ઉપલબ્ધ રહેતા નથી. એક નર્સ હતા, એ નર્સને અમે વારે ઘડી ઉઠાડવા જતા હતા અને એ નર્સ બી આક્રોશ